नमस्कार मित्रों, आ वीडियो में आपने एक महत्वनो टॉपिक ब्रह्मांड में सौर परिवार विषय की माहिती मेळवी। मित्रों, आप जानता हशो कि दरेक स्पर्धात्मक भर्ती परीक्षाओं की अंदर ब्रह्मांड की अंदर थी के सौर परिवार की अंदर थी अलग अलग रीते कोई ने कोई रीते प्रश्न पूछाता है। आ प्रश्न जे छे ये तैयार करवा माटे थई अथवा एनी माहिती मेळवा माटे थई अने आजना वीडियो में अपने खास माहिती जोईए एमो सौर परिवार। तो मित्रों, सौर परिवार में कोनो कोनो समावेश थाय छे? सौर परिवार नी अंदर ग्रहो, उपग्रहो, लघुग्रहो, उल्काओनो समावेश थाय छे। हवे आनो जे समावेश थाय छे एमो प्रथम आपणे सौर परिवारना मुख्य मोभी अथवा तो ग्रहपति तरीके जेने ओळखवामां आवे एवा सूर्य विशेनी माहिती मेळवी। तो मित्रों, आपणो सूर्य जे छे ए आकाशगंगामांनो તારાઓનો એક મધ્યમ કદનો તારો છે। પ્રશ્ન પૂછાયેલો છે આગળ કે સૂર્ય એ શું છે? તો સૂર્ય એક તારો છે। સૂર્યનો વ્યાસ કેટલો છે? તો સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર જેટલો છે। સૂર્ય શેનો બનેલો છે? તો હિલિયમ અને હાઇડ્રોજન, અથવા એવી રીતે પ્રશ્ન પણ પૂછાય છે કે સૂર્યમાં કયા બે વાયુ આવેલા છે? તો હિલિયમ અને હાઇડ્રોજનનો એ બનેલો છે। સૂર્ય જે છે એનું કદ કેટલું છે? આવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે। તો કદ વિશે વાત કરીએ, પૃથ્વીની સાપેક્ષમાં એની વાત કરીએ તો 3,30,000 ગણી પૃથ્વીના જેટલું એનું કદ છે। એના પછી મિત્રો વાત કરીએ તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ, હવે ગુરુત્વાકર્ષણ બળ જે છે સૂર્યનું એ દરેક એની પરિવારના છે સભ્યો જે છે એને પોતાની કક્ષામાં પકડી રાખે છે। એટલા માટે થઈ અને પ્રશ્ન પૂછાય છે પૃથ્વીની સાપેક્ષમાં એ પણ કે પૃથ્વીથી સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ કેટલું વધ્યું છે? તો 28 ગણું વધારે છે। એના પછી વાત કરીએ તો સૂર્યમાં જે સતત ગરમી ઉત્પન્ન થતી હોય છે એ નાભિકીય પ્રતિક્રિયા જેને ન્યુક્લિયર રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે, જેને કારણે થઈ અને જે સતત ગરમ થતો રહે છે, ધગધગતો રહેતો હોય છે અને સતત એની અંદરથી પ્રચંડ ગરમી નીકળતી હોય છે, આ ગરમી જે છે એ વિશે વાત કરીએ મિત્રો તો એમ કહેવામાં આવે છે કે 12,000 ટન કોલસો બાળતા જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે એટલી ઉર્જા સૂર્યની અંદરથી પ્રતિ સેકન્ડે ઉત્પન્ન થાય છે। મિત્રો, આ જે ઉર્જા પ્રતિ સેકન્ડે ઉત્પન્ન થાય છે એ ઉર્જાનો 2 અબજમો ભાગ જે છે એ પૃથ્વી સુધી પહોંચે છે, આપણા સુધી, અને એમાં તમામ સજીવ સૃષ્ટિ જે છે એ એમાંથી શક્તિ અથવા તો ગરમી મેળવે છે। મિત્રો, બીજી વાત કરીએ કે સૂર્યનો પ્રકાશ જે છે એ ગતિ કઈ રીતે કરે છે, કેટલી ગતિ કરે છે અને એની ઝડપ શું છે? તો સૂર્યના પ્રકાશ પ્રતિ સેકન્ડે 3,00,000 કિલોમીટર જેટલું અંતર કાપે છે અને આ અંતર કાપતા એ પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લે છે એવો પ્રશ્ન પણ પૂછી શકાય, પૂછાય છે તો લગભગ પૂછાય છે, ક્યારેક ક્યારેક લગભગ આપેલું હોય તો 8 મિનિટનો સમય લે છે, એક્ઝેક્ટ ટાઈમ આપેલો હોય તો સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા 8 મિનિટ અને 25 સેકન્ડ જેટલો સમય લાગે છે, એ પણ મિત્રો એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન થઈ જાય। એના પછી વાત કરીએ તો સૂર્યની સપાટી જે છે એને શું કહે છે, આવો પ્રશ્ન પૂછાય તો સૂર્યની સપાટીને ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે, જે ચળકાટ મારતી હોય છે, અને આ ફોટોસ્ફિયર જે છે એ ફોટોસ્ફિયર ઉપર ક્યારેક ક્યારેક તમે જોતા હશો કે કાળા ધબ્બા દેખાતા હોય છે, આ કાળા ધબ્બા જે દેખાતા હોય છે એને સનસ્પોટ એટલે કે રવિ કલંક અથવા સૂર્ય કલંક તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આ રવિ કલંકો જે છે એ સૂર્યની સપાટી ઉપર આવેલી ફાટખીણો છે, જ્યારે ફાટખીણો ખુલે છે ત્યારે સૂર્યની અંદરથી ગરમી નીકળે છે વધારે, અને એ વધારે ગરમી નીકળવાને કારણે થઈને પૃથ્વી ઉપરનું તાપમાન પણ વધી જતું હોય છે। તો રવિ કલંકો કોને કહે છે? તો કાળા ધબ્બાઓ જે છે એને રવિ કલંકો અથવા સનસ્પોટ તરીકે ઓળખવામાં આવે છે। સૂર્ય જે છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં પોતાની ધરી પર ફરતા કેટલો સમય લે છે? તો 25 દિવસ અને 5 કલાકનો સમય લે છે। મિત્રો, હવે વાત કરીએ કે અહીંયા હમણાં વાત કરી આપણે કે હિલિયમ અને હાઇડ્રોજનનો બનેલો છે, એનો તત્વો વિશે, વાયુઓ વિશે ખબર કરી, શેની મદદથી આ જાણી શકાય છે? તો સ્પેક્ટ્રોસ્કોપ યંત્ર દ્વારા સૂર્ય અથવા તો આવા ખગોળીય પદાર્થો જે છે એમાં કયા તત્વો આવેલા છે એ જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે, આવો પ્રશ્ન પૂછાય તો સ્પેક્ટ્રોસ્કોપ યંત્રનો ઉપયોગ થાય છે। એના પછી હમણાં આપણે વાત કરી કે સૂર્યની અંદરથી સતત ગરમી નીકળે છે, ગરમી પણ ચોક્કસ ખગોળશાસ્ત્રીઓએ નોંધી છે, એમાં કહ્યું છે કે સૂર્યની સેન્ટરમાં, કેન્દ્રમાં જે ગરમી જે છે ઉત્પન્ન છે એ કેટલી છે? તો એ તાપમાન એમણે ક્યાં અંદાજ મેળવ્યો છે એ અંદાજ મુજબ 1.5
5 કરોડ સેલ્સિયસ એટલે કે 1 કરોડ ને 50 લાખ સેલ્સિયસ જેટલું નાભીનું એનું તાપમાન છે. જ્યારે એની સપાટી ઉપર આવતા એનું તાપમાન ઘટી અને 6000 સેલ્સિયસ થઈ જાય છે. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે કે સૂર્યની સપાટીનું તાપમાન કેટલું છે, તો સૂર્યની સપાટીનું તાપમાન જે છે 6000 સેલ્સિયસ છે. મિત્રો એમ થતું હોય છે કે આ શેના દ્વારા માપી શકાતું હોય છે, કયા યંત્રથી એની ખ્યાલ મેળ આપણે ક્યાસ મેળવ્યો હશે, તો પાયરોમીટર. પાયરોમીટર જે છે એ કોઈ પણ અવકાશી ખગોળીય પદાર્થો જે છે એ ખગોળીય પદાર્થોનો અંદાજ, એનો તાપમાન જે છે એનો અંદાજ લગાવવા માટે થઈ અને કયા યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે, તો પાયરોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો આ માહિતી જે છે આપણે સૂર્ય વિશે જોઈ. હવે સૂર્ય જે છે એનો પરિવાર જે છે એ પરિવારની અંદર આવેલા ગ્રહો વિશે માહિતી જોઈએ. હા તો મિત્રો હવે આપણે ગ્રહો વિશેની માહિતી મેળવીએ. મિત્રો સૂર્ય વિશેની માહિતી મેળવ્યા પછી એના ગ્રહો વિશે માહિતી મેળવીએ, તો ગ્રહો જે છે એ સૂર્યમંડળમાં 8 છે. પહેલાં 9 હતા, પણ પ્લૂટો જે છે એની માન્યતા રદ કરી દેવામાં આવેલી છે, જેથી કરીને હાલમાં 8 ગ્રહો સૂર્યમંડળમાં છે. આ 8 ગ્રહો વિશેની વિસ્તૃત માહિતી મિત્રો જોઈએ, તો તમારે 8 ગ્રહો જે છે એને લાઇનસર યાદ પણ રાખવા પડશે અને એના ઉપગ્રહો કેટલા છે એ પણ માહિતી યાદ રાખવી પડશે, એની ખાસિયત શું છે એ વિશે પણ માહિતી રાખવી પડશે. તો જોઈએ આપણે પહેલાં તો મિત્રો અહીંયા સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ જે છે એને બુધ તરીકે ઓળખવામાં આવે છે. બુધ એ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે, સૌથી નાનો છે. એટલે સૌથી નજીકનો ગ્રહ કયો? શેનાથી? સૂર્યથી. તો બુધ. સૌથી નાનો ગ્રહ કયો? તો પણ બુધ. એના પછી બુધ જે છે એ સૌથી ઝડપી ગ્રહ છે, એ પોતે ઝડપી ફરે છે જેને કારણે એને ઝડપી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીએ તો મિત્રો પ્રશ્ન એ પણ પૂછાતો હોય છે કે બુધ જે છે એ સૂર્યની આજુબાજુ પરિક્રમા કરતાં કેટલો સમય લે છે, તો સૂર્યની આજુબાજુ પરિક્રમા કરતાં બુધ જે છે એ 88 દિવસનો સમય લે છે. કેટલા દિવસનો? 88 દિવસનો સમય લે છે. જ્યારે એ પોતાની ધરી પર ફરતાં પરિભ્રમણ કરતાં કેટલો સમય લે છે? તો પૃથ્વીના 59 દિવસ જે છે એ પોતાની ધરી પર ફરતા લે છે. એટલા માટે થઈ અને એમ કહી શકાય કે બુધનો દિવસ એ પૃથ્વીના 59 દિવસ બરાબર છે. હવે આગળ વાત કરીએ તો પ્રશ્ન બીજો પૂછાય છે કે બુધ જે છે એનું સપાટી ઉપર તાપમાન જે છે એ મિત્રો દિવસે 350 થી પણ પ્લસ થઈ જતું હોય છે, 350 જેટલું થાય, સેલ્સિયસ જેટલું થઈ જતું હોય છે. જ્યારે રાત્રિનું બુધનું તાપમાન જે છે એ માઇનસમાં જતું રહે છે, -140 જેટલું થઈ જતું હોય છે. તો આ માહિતી જે છે એ બુધની અંદરથી આવી રીતના પ્રશ્નો પૂછાય. બુધને એક પણ ઉપગ્રહ નથી. તો યાદ રાખો, પહેલો સૌથી નજીકનો ગ્રહ કયો? તો બુધ. સૌથી નાનો ગ્રહ કયો? તો પણ બુધ. એના પછી મિત્રો વાત કરીએ તો બુધ પછી તરત જ શુક્ર આવે છે. આ શુક્ર જે છે, શુક્ર વિશે માહિતી મેળવીએ તો મિત્રો શુક્ર એ ચમકતો ગ્રહ છે. આપ સર્વે જાણતા હશો કે શુક્ર જે છે એનો પ્રશ્ન વારંવાર પૂછવામાં આવતો હોય છે ઘણી વખત કે કયો ગ્રહ એ ચમકતો ગ્રહ છે, તો શુક્ર એ ચમકતો ગ્રહ છે. ચંદ્રના જેવ ચળકાટ જેવી એની ચળકાટ મળતો આવે છે અને એનું બંધારણ જે છે એ પણ પૃથ્વીને સમાન મળતું આવે છે, એટલે પૃથ્વીના ભગિની ગ્રહ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. પૃથ્વીના ભગિની ગ્રહ અથવા તો એની સહેલી તરીકે કયા ગ્રહને ઓળખવામાં આવે છે? તો શુક્રને. શુક્ર ચમકતો ગ્રહ છે. ગ્રીકમાં તો મિત્રો એને પ્રેમ અને સૌંદર્યની દેવી તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રશ્ન પૂછાય કે પ્રેમ અને સૌંદર્યની દેવી તરીકે કયા ગ્રહને ઓળખવામાં આવે છે? તો શુક્રને. મિત્રો આગળ વાત કરીએ, શુક્ર જે છે એ એવો છે કે જે પોતાની ધરી ઉપર પૂર્વથી પશ્ચિમ દિશામાં
पूर्व थी पश्चिम दिशा में, बीजा जे छे ए पश्चिम थी पूर्व दिशा तरफ एनी प्रदक्षिणा सूर्य नी करता होय छे, आजूबाजू परिक्रमा करता होय छे। ज्यारे शुक्र एवो छे के जे पूर्व थी पश्चिम तरफ प्रदक्षिणा करे छे, एटले प्रश्न पूछाय छे कि कया ग्रह पर तमने सूर्य जे छे पश्चिम में उगतो जोवा मळशे। तो जो तमे शुक्र पर हो तो तमने सूर्य ए पश्चिम में उगत जोवा मळे, कारण के सूर्य जे छे ए हमेशा पूर्व में उगे छे, पण आ ग्रह जे छे ए उल्टी एनी परिक्रमा करे छे, जेने कारणे थईने एटले आ प्रश्न पण पूछाई गयो आगळ के नीचेनामांथी कयो ग्रह ए उल्टी परिक्रमा करे छे। तो शुक्र जे छे उल्टी परिक्रमा करे छे, शुक्र जे छे एने एक पण उपग्रह नथी, एटले बुध अने शुक्र बेने एवा ग्रहो छे के जेने एक पण उपग्रह नथी। હવે મિત્રો એના પછી વાત કરીએ તો અહીંયા બુધ શુક્ર અને એના પછી તરત જ આપણી આવે પૃથ્વી। તો પૃથ્વી વિશે માહિતી મેળવીએ મિત્રો, તો પૃથ્વી એ સૂર્યમંડળનો એક એવો ગ્રહ છે કે માત્ર એના ઉપર જ સજીવ સૃષ્ટિ છે, બીજા કોઈ ગ્રહ એવા નથી કે જેના ઉપર સજીવ સૃષ્ટિ અથવા વાતાવરણ હોય। એટલે અને એના ઉપર તો આપણે આખું ભૂગોળ ભણવાનું છે, પૃથ્વીની અલગ માહિતી જોઈશું, સતા કહી શકાય કે કયો ગ્રહ એવો છે કે જેના ઉપર સજીવ સૃષ્ટિ છે, તો પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ છે। મિત્રો પૃથ્વીને એક ઉપગ્રહ છે, પૃથ્વીને જે એક ઉપગ્રહ છે જેને આપણે ચંદ્ર તરીકે ઓળખીએ છીએ, આ ચંદ્ર જે છે એ એક જ છે। એટલે પૃથ્વીને કેટલા ઉપગ્રહ છે? એક ઉપગ્રહ। કયો? તો ચંદ્ર। ચંદ્ર ઉપરથી માહિતી પૂછાય છે કે ચંદ્ર પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે થઈ અને પૃથ્વીની આજુબાજુ ફરે છે, જેમ આપણી પૃથ્વી છે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે એની ગોળ ગોળ ફરે છે, એમ અહીંયા આગળ ચંદ્ર જે છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે એની ગોળ ગોળ ફરે છે। ચંદ્ર ઉપર જઈ અને માનવ જાતે આપણા વૈજ્ઞાનિકોએ પૃથ્વીને ઉગતી અને આથમતી જોઈ છે, એમાં સફળતા મેળવી છે। મિત્રો ચંદ્ર જે છે એના ઉપર કોણ ગયું હતું પ્રથમ? તો અમેરિકન વૈજ્ઞાનિક નીલ આર્મસ્ટ્રોંગ 1969ની અંદર એના ઉપર પ્રથમ પગ મૂક્યો, એટલે ચંદ્ર ઉપર પણ માણસ જઈ આવ્યો છે। પરંતુ ચંદ્ર ઉપર જે એમ કહી શકાય કે ચુંબકત્વનું પ્રમાણ ઓછું છે, ગુરુત્વાકર્ષણ બળ નથી, જેના ત્યાં આગળ જે કહી શકાય કે કિરણોત્સર્ગી ધાતુઓ જે છે એ વધુ છે, એને કારણે થઈને સ્વયં પ્રકાશિત નથી પણ પરપ્રકાશિત છે, જે સૂર્યના કિરણો એના ઉપર પડે છે અને એની રોશની આપણને એ પરાવર્તિત થઈ અને આપે છે। પૃથ્વીને એક ઉપગ્રહ છે, નોંધનીય છે। એના પછી મિત્રો વાત કરીએ, પ્રશ્ન એવી રીતનો પણ પૂછાતો હોય છે કે પૃથ્વીથી નજીકનો ગ્રહ કયો છે? તો પૃથ્વીથી નજીકનો ગ્રહ શુક્ર છે, અહીંયા મંગળ આવશે પણ એ મંગળ નજીકનો નથી, અંતરમાં થોડો દૂર છે, જ્યારે પૃથ્વીથી નજીકમાં કયો છે? શુક્ર। હવે બે પ્રશ્નો અહીંયા ક્લિયર કરી લેજો, પ્રશ્ન પૂછાય છે કે સૂર્યથી નજીકમાં કયો તો બુધ અને પૃથ્વીથી નજીકમાં કયો તો શુક્ર, બધે નજીકમાં નજીકમાં આપણે શું કરીને આખા છે બુધનો જવાબ આપી દેતા હોઈએ, એટલે થોડું પ્રશ્ન પત્ર વાંચી અને એમાં જે પ્રશ્ન પૂછાણો છે એ વાંચીને જવાબ આપવો હિતાવહ રહેશે। મિત્રો એના પછી વાત કરીએ, બુધ શુક્ર પૃથ્વી પછી મંગળ આવે છે। હવે મિત્રો મંગળ વિશે વાત કરીએ તો મંગળ એ લાલ રંગનો ગ્રહ છે, પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કયો એક લાલ રંગનો ગ્રહ છે? તો લાલ રંગનો ગ્રહ કયો છે? મંગળ। મંગળ શા માટે લાલ રંગનો દેખાય છે? તો આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ એની સપાટી, એની જે સપાટી જે છે એની એના ઉપર મળી આવે છે, જેને કારણે થઈ અને લાલ રંગનો દેખાય છે। તો શેને કારણે લાલ રંગનો દેખાય છે? તો આયર્ન ઓક્સાઇડને કારણે। મિત્રો મંગળ જે છે એને યુદ્ધના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે, શું કહેવામાં આવે છે? મંગળને યુદ્ધના દેવતા તરીકે ઓળખવામાં આવે છે। મંગળ ઉપર તમે જોયું હશે, વાંચ્યું હશે કે અત્યારે હાલ સંશોધન ચાલી રહ્યું છે, ત્યાં આગળ થોડા ઘણું નહિવત પ્રમાણમાં જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એને કારણે થઈ અને નાસા જે સંસ્થા દ્વારા એક મિશન જે લગાવવામાં આવ્યું છે અને એ મિશન દ્વારા ત્યાં આગળ ટેરાફાર્મિંગ પદ્ધતિથી આ ગ્રહની કાયાપલટ કરી અને પૃથ્વી જેવો બનાવવા માટેનું એ લોકો હાલમાં એમ કે કાર્યવાહી ત્યાં ચાલુ છે, કરી જ રહ્યા છે, કામ કરી રહ્યા છે। એટલે પ્રશ્ન પૂછાય કે ટેરાફાર્મિંગ એટલે શું? તો કોઈ પણ ગ્રહને દર મૂળથી ફેરફાર કરીને પૃથ્વી જેવો બનાવવો, જેને શું કહેવામાં આવે છે? ટેરાફાર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે। એટલે ટેરાફાર્મિંગથી મંગળનું કાયાપલટનું કામ ચાલુ છે, કોણ કરી રહ્યું છે? નાસા કરી રહ્યું છે। મિત્રો એના પછી વાત કરીએ તો મંગળની અંદરથી બીજો પ્રશ્ન એવો પૂછાય કે મંગળને ઉપગ્રહો કેટલા? મંગળને બે ઉપગ્રહો છે,
डिमोस और फोबोस जी है ये बे उपग्रह मंगल ने आवेला है। आ प्रश्न घनी वक्त पूछाणो थे कि मंगल ने केटला उपग्रहों से, तो मंगल ने फोबोस और डिमोस आ बे उपग्रहों आवेला है। हवे मित्रों प्रश्न पूछाय से कि पृथ्वी नु स्थान क्या है, तो पृथ्वी ग्रह नु स्थान शुक्र और मंगल नी वच्चे से, क्या आगळ छे शुक्र और मंगल नी वच्चे, तो मंगल ने केटला उपग्रहों से, बे उपग्रहों से, केटला से बे उपग्रहों जे छे डिमोस અને ફોબસ। હવે મંગળ પછી મિત્રો વાત કરીએ તો મંગળ પછી તરત જ ગુરુ આવે। હવે ગુરુ જે છે એ મિત્રો આમ તો એનું નામ જ ગુરુ અને એ છે પણ સૌથી મોટો, એટલે સૌથી મોટો ગ્રહ કયો આવો પ્રશ્ન પૂછાય તો ગુરુ। એને દેવતાઓનો રાજા તરીકે ઓળખવામાં આવે છે, આ ગ્રહને શું કહેવામાં આવે છે, દેવતાઓના રાજા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો ગુરુ મોટો છે, એવો જ એને ઉપગ્રહોનો કાફલો પણ બહુ મોટો છે। ગુરુ 67 ઉપગ્રહો ધરાવે છે, કેટલા ઉપગ્રહો ધરાવે છે 67 ઉપગ્રહો છે। એમ કહેવામાં આવે છે કે આ ગ્રહ જે છે એ ગ્રહ સતત જેમ સૂર્યની અંદર ન્યુક્લિયર રિએક્શન પ્રક્રિયા દ્વારા એ સતત ગરમ થતો રહે છે, એવી પ્રક્રિયા અહીંયા પણ થાય છે, સતત ગરમ થતો રહે છે। જેથી વૈજ્ઞાનિકોએ એમ કહ્યું છે કે 3 અબજ વર્ષો પછી કદાચ ગુરુ જે છે બીજો સૂર્ય બની જશે। ગુરુ જે છે એની સપાટી ઉપર લાલ રંગના ટપકાવાળા, જેને ટેલિસ્કોપથી જોતા લાલ ટપકા જોવા મળે છે, ખૂબ મનોહર લાગતા હોય છે। પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે ગુરુ કેવા રંગનો છે, તો ગુરુ એ ભૂખરા રંગનો છે, જેને ટેલિસ્કોપથી જોઈ શકાય છે। બહુ મોટામાં મોટો ગ્રહ કયો છે તો ગુરુ। એના પછી વાત કરીએ મિત્રો તો શનિ, શનિ જે છે એ ગુરુ પછી તરત જ, ગુરુથી થોડો નાનો કયો તો ગુરુથી નાનો શનિ। શનિ વિશે વાત કરીએ તો શનિને આમ તો ખાસ કરીને ગુરુના પિતા તરીકે ઓળખવામાં આવે છે। શનિને શું કહેવામાં આવે છે, ગુરુના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો શનિને ઓળખવામાં આવે છે। શનિને 3 વલયો આવેલા છે, 3 વલયો જે 3 રીંગો આવેલી છે, આવી રીતે એ તમે જોઈ છે શનિને। આ 3 વલ રીંગો વાળો ગ્રહ કયો છે તો શનિ છે। એને એ અને બી, પ્રથમ જે એ અને બી રિંગ જે આવેલી છે, જેને એક કાશીની નામનો જે વૈજ્ઞાનિક થઈ ગયો, એ કાશીનીના નામ ઉપરથી એને કાશીની રિંગ તરીકે, વિભાજન તરીકે ઓળખવામાં આવે છે એ અને બી પ્રથમને। અને ત્રીજા નંબરનું જે સી જે છે એ ક્રિપ્સ રિંગ તરીકે ઓળખવામાં આવે છે, એટલે એ અને બીને શું કહેવામાં આવે છે, કાશીની વિભાજન, અને સીને શું કહેવામાં આવે છે, તો ક્રિપ્સ રિંગ તરીકે ઓળખવામાં આવે છે। તો 3 વલયોવાળો રંગ કયો છે, શનિ। મિત્રો શનિ જે છે એને ઉપગ્રહો વિશે વાત કરીએ તો 61 ઉપગ્રહો આવેલા છે શનિને, અને આ 61 ઉપગ્રહો ધરાવતો શનિ જે છે એમાં એને ટાઇટન અને થીમસ, ટાઇટન એ સૌથી મોટો છે, શનિનો સૌથી મોટો અથવા તો ટાઇટન એક કોનો છે ઉપગ્રહ, તો ટાઇટન એ પણ શનિનો છે, અને એનાથી શનિથી નાનો, શનિનો સૌથી નાનો, આ સૌથી મોટો ટાઇટન છે અને સૌથી નાનો એ થીમસ છે, એટલે મોટો અને આ નાનો। તો આ બે પણ યાદ રાખવાના કે ટાઇટન ગ્રહ કોનો છે તો શનિનો, થીમસ એ કોનો છે તો પણ શનિનો। એના પછી મિત્રો વાત કરીએ તો શનિ પછી તરત જ સ્થાન આવે છે યુરેનસનું। હવે યુરેનસ, આ યુરેનસ જે છે એ યુરેનસની વાત કરીએ તો એને અરુણ તરીકે, યુરેનસને શું કહેવામાં આવે છે, અરુણ અથવા પ્રજાપતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, એનું બીજું નામ છે। હવે અરુણ તરીકે કયો ગ્રહ ઓળખાય છે એવો પ્રશ્ન પૂછાય તો યુરેનસ, પ્રજાપતિ તરીકે કયો ઓળખાય છે તો પણ યુરેનસ, અને એની શોધ હર્ષલ નામના વૈજ્ઞાનિકે કરી હતી એટલા માટે થઈ, અને એને શું કહેવામાં આવે છે, હર્ષલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો યુરેનસ જે છે એ પણ પોતાની ધરી પર, જેમ આપણે વાત કરી હતી શુક્ર વિશે,
કે શુક્ર જે છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે એમ યુરેનસ પણ પૂર્વથી પશ્ચિમ દિશામાં એટલે કે સૂર્યની ઉલટી પ્રદક્ષિણા કરે છે તો કયા બે ગ્રહો ઉલટી પ્રદક્ષિણા કરે છે શુક્ર અને યુરેનસ જે છે એ બંને શું કરે છે ઉલટી પ્રદક્ષિણા કરે છે એ પણ ખાસ નોંધનીય છે અને કેવો ગ્રહ છે તો ઠંડો છે એની સાથે જ મિત્રો વાત કરીએ તો યુરેનસ જે છે એ યુરેનસને ઉપગ્રહો કેટલા છે આવો પ્રશ્ન પૂછાય તો એને 27 ઉપગ્રહો છે અને કલર રંગ પણ પૂછી શકાય છે ઘણી વખત કે આ યુરેનસ જે છે દૂરથી ટેલિસ્કોપથી જોતા કેવો લાગે છે તો લીલી જાયવાળો પ્રકાશિત થતો જોવા મળતો હોય છે એના પછી યુરેનસ પછી વાત કરીએ તો નેપચ્યુન નેપચ્યુન જે છે એ સૌથી દૂરનો ગ્રહ કયો તો સૌથી દૂરનો ગ્રહ છે નેપચ્યુન આ નેપચ્યુન જે છે એ નેપચ્યુનને વિશે વાત કરીએ તો એને જેમ અહીંયા અરુણ પ્રજાપતિ તરીકે આને ઓળખવામાં આવે છે એમ નેપચ્યુન જે છે એને વરુણ તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે વરુણ તરીકે ઓળખવામાં આવે છે નેપચ્યુન એ લીલા રંગનો છે કેવા રંગનો છે નેપચ્યુન લીલા રંગનો ગ્રહ કયો છે આવો પ્રશ્ન પૂછાય તો નેપચ્યુન એ લીલા રંગનો છે ક્યારેક ક્યારેક એના પીળા રંગથી પણ જોઈ શકાય છે એટલે પીળાશ પડતો સેસ લીલા કલરને લાગતો અથવા પીળાશ પડતો જે છે એ ખાસ કરીને જોવા મળતો હોય છે હવે આ ઉપગ્રહ જે છે એ દૂર છે સૌથી દૂરનો છે એને કેટલા ઉપગ્રહો છે તો એને 14 ઉપગ્રહો છે કેટલા છે 14 ઉપગ્રહો આવેલા છે એમાંથી પણ પ્રશ્ન પૂછાય છે કે ટીટોન અને નેરીડ એ ઉપગ્રહો કોના છે તો ટીટોન જે છે એ અને નેરીડ જે છે એ ઉપગ્રહો એ કોના છે તો નેપચ્યુનના છે એ પણ મિત્રો યાદ રાખવાનું ખાસ હવે તો 8 ઉપગ્રહો બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન વિશે વાત કરી પ્લુટો જે છે 9મો ગ્રહ કહેવાતો એને એને વામન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે વામન ગ્રહ તરીકે હમણાં વચ્ચે પ્રશ્ન પૂછાણો હતો કે વામન ગ્રહ તરીકે કયા ગ્રહને ઓળખવામાં આવે છે તો પ્લુટો જે છે એ પ્લુટોને વામન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે એના બીજા નામ જે છે યમ કુબેર તરીકે પણ એને ઓળખવામાં આવે એનું નામ શું છે યમ કે કુબેર તરીકે પણ એને ઓળખવામાં આવે છે આ યમ કુબેર તરીકે કયો ગ્રહ ઓળખાય છે તો વામન ગ્રહ પ્લુટો 2006માં આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોનોમિકલ જે સિમિટ ભરાણી એની અંદર આને રદ કરવામાં આવ્યો છે જે એના લક્ષણો ફીચર કહેવાય એ પૂરા ગ્રહના જેટલા પૂરા કરી ન શક્યો જેથી કરીને એને વામન ગ્રહ તરીકે ઓળખવામાં આવે એટલે વામન ગ્રહ તરીકે કોણ ઓળખાય છે પ્લુટો આ વામન ગ્રહ પ્લુટોને પણ એક ઉપગ્રહ જે છે એ ઉપગ્રહ જે છે એને ચેરોન તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે ચેરોન એ શેનો ઉપગ્રહ છે તો ચેરોન એ વામન ગ્રહ પ્લુટોનો તો તમારે યાદ રાખવાના છે 9-8 ગ્રહ સૂર્યમંડળમાં કેટલા ગ્રહો આવેલા છે 8 એની માહિતી મેં તમને આજે બતાવી એવી રીતે પ્રશ્નો પૂછાતા હોય છે હવે આગળ વાત કરીએ મિત્રો તો લઘુ ગ્રહો અહીંયા આગળ ટોટલ પ્રશ્ન પૂછાતો હોય છે કે ટોટલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે તો કુલ ઉપગ્રહો જે છે એ ઉપગ્રહોની સંખ્યા મિત્રો 173ની છે આ પણ નોંધી લેજો ખાસ કુલ આ બુકની અંદર આપણું રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ જે છે એમાં જે સિલેબસ આપવામાં આવે એ મુજબની છે 173 કુલ સંખ્યા ઉપગ્રહોની છે એટલે ઉપગ્રહો 173 છે ક્યાંક ક્યાંક તમે જોશો તો આપણું જે ગ્રંથ નિર્માણ બોર્ડની બુક જે છે એમાં હજુ 136 જેટલા જ બતાવવામાં આવેલા છે સુધારો નથી થયો એટલે 173 ઉપગ્રહો જે છે એ અહીંયા છે હવે ઉપગ્રહો જોયા પછી ગ્રહો જોયા ઉપગ્રહો પણ જોઈ લીધા હવે જોઈએ લઘુ ગ્રહો તો મિત્રો લઘુ ગ્રહો જે છે એ ઉપગ્રહોથી થોડા કદમાં નાના જેને શું કહેવામાં આવે છે લઘુ ગ્રહો તરીકે આ લઘુ ગ્રહોનો બેલ્ટ જે છે એ મંગળ અને ગુરુની કક્ષાની વચ્ચે અહીંયા આગળ ખૂબ જોવા મળે છે અહીંયા આગળ જોવા મળે છે એટલે પ્રશ્ન પૂછાય કે લઘુ ગ્રહોની સંખ્યા કેટલી છે કદાચ ક્યારેક પૂછે એ પણ જાય તો લઘુ ગ્રહોની સંખ્યા 45,000 જેટલી છે કેટલા છે લઘુ ગ્રહો 45,000 જેટલી સંખ્યા એ લઘુ ગ્રહો છે તો આ લઘુ ગ્રહોની સંખ્યા કેટલી છે તો 45,000 જેટલી છે હવે મિત્રો વાત કરીએ લઘુ ગ્રહો જોયા પછી ધૂમકેતુ વિશે વાત કરીએ તો ધૂમકેતુ એ શું છે તો ધૂમકેતુ જે છે એ પણ સૌર પરિવારનો જ એક સભ્ય છે ધૂમકેતુને
मित्रों पूंछड़िया तारा तरीके पण ओळखवामां आवे छे। धूम केतु, धूम एटले धुमाड़ो अने केतु एटले धजा, आनी सिंधी सूटी पड़े। धूम एटले धुमाड़ो, केतु एटले धजा, धुमाड़ानी धजा, એટલે એને પાછળ પૂંછડી હોય છે એટલે આપણે એને પૂંછડીયા તારા તરીકે ઓળખીએ છીએ। આવી રીતે પૂંછડી પણ હોય છે, પાછળ પ્રકાશિત થતું હોય છે। આ એક બ્રહ્મ આની અંદરથી પરા પ્રકાશ જે છે એ પ્રકાશિત થતો હોય છે, બાકી એ નક્કર પૂંછડી નથી। એટલે ધૂમકેતુને પૂંછડીયા તારા તરીકે ઓળખવામાં આવે છે। તો પૂંછડીયો તારો એટલે શું? તો કે ધૂમકેતુ। હવે મિત્રો ધૂમકેતુ વિશે વાત કરીએ તો આવા ધૂમકેતુ જે છે એ જ્યારે ફરતા ફરતા એ સૂર્યની કક્ષામાં આવતા હોય છે ત્યારે પ્રકાશિત એની જે ઉપર રહેલો બરફ જે છે એમાં રહેલા જે ધૂળના કણો બાષ્પ જે છે એ બાષ્પ સ્વરૂપ જે છે એની કલીલ કણો જે છે એની અંદર સૂર્યનો પ્રકાશ પડે છે અને પ્રકાશિત થાય છે એટલે પૂંછડી દેખાતી હોય છે। હવે મિત્રો બીજી વાત કરીએ કે ક્યારે દેખાણો, તો હેલીનો ધૂમકેતુ જે છે એ હેલી ધૂમકેતુ પ્રથમ સૌ પ્રથમ 1910માં દેખાણો હતો। આ 1910માં હેલી ધૂમકેતુ કયો દેખાણો હતો? હેલીનો। અને એના પછી 76 વર્ષ પછી 1986માં પાછો ફરીથી આનો આ ધૂમકેતુ દેખાણો, જેથી કરી અને ધૂમકેતુનો પરી સૂર્યની આજુબાજુ ચક્કર લગાવવાનો પરિક્રમણનો સમય જે છે એ 76 વર્ષ બતાવવામાં આવે છે। કેટલો બતાવવામાં આવે છે? 76 વર્ષ। તમને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે ધૂમકેતુ એ સૂર્યની આજુબાજુ ફરતા કેટલો સમય લે છે, તો 76 વર્ષનો આ બંને વચ્ચેના અંતરને કારણે એમણે નક્કી કર્યું। એના પછી હવે ક્યારે દેખાશે? તો 86માં દેખાણો છે, તો હવે 2062માં વર્ષમાં એ પાછો ફરીથી દેખાશે 76 વર્ષ પછી। પરંતુ પાછળથી એક ધૂમકેતુ બીજો દેખાણો, જે ધૂમકેતુનું નામ છે હેલી બોબ, જે 1997માં દેખાણો તો કયો હતો? તો હેલી બોબ નામનો ધૂમકેતુ જે છે એ 1997માં નરી આંખે જોઈ શકાય તો આકાશની અંદર દેખાણો હતો। તો મિત્રો ધૂમકેતુની અંદર પ્રશ્ન પૂછાય, સૌ પ્રથમ ધૂમકેતુ ક્યારે દેખાણો હતો? હેલી ધૂમકેતુ। તો હેલી ધૂમકેતુ 1910માં દેખાણો, એના પછી 1986માં દેખાણો, એટલે 76 વર્ષનો સમયગાળો છે ફરવાનો સૂર્યની આજુબાજુ। હવે ક્યારે દેખાશે? તો 2062ના વર્ષમાં। અને 97માં દેખાણો એ કયો હતો? તો હેલી બોબ અથવા હેલી બોબ ક્યારે દેખાણો હતો? તો 1997માં। તો મિત્રો આ ધૂમકેતુની માહિતી છે। એના પછી મિત્રો વાત કરીએ ઉલ્કાઓ વિશે। તો ઉલ્કાઓ વિશે વાત કરીએ તો ઉલ્કાઓ જે છે એ આપણે જોઈ કે બ્રહ્માંડની અંદર અને સૂર્યમંડળની અંદર સૂર્યની કક્ષા જે છે એની અંદર અતિશય ઘણા બધા ખગોળીય પદાર્થો એવા છે કે જે પોતે ફરતા જ હોય છે, સતત પ્રવાસ કરતા હોય। આવા ખગોળીય પદાર્થો જે છે જ્યારે નક્કર પદાર્થો ફરતા ફરતા સૂર્યની કક્ષામાં આવે છે, સૂર્યની કક્ષામાં તો છે જ, પણ જ્યારે એ પૃથ્વીની કક્ષામાં આવતા હોય છે ત્યારે પૃથ્વીની કક્ષામાં આવતા એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે આકર્ષાય છે। પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે આકર્ષાવાને કારણે થઈ અને શું થશે? પૃથ્વીની નજીકમાં આવશે। ધારો કે અહીંયા પૃથ્વી છે, તો આ પૃથ્વી જે છે એ અહીંયા ફરતો ફરતો કોઈ પણ પદાર્થ જે છે એનાથી નજીકમાં આવશે એટલે એ પૃથ્વી તરફ આવશે। પૃથ્વી તરફ આવશે એટલે શું થશે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચશે। આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જ્યારે એને ખેંચે છે ત્યારે જોરથી સ્પીડથી જ્યારે પૃથ્વી તરફ આવતો હોય છે ત્યારે વચ્ચે આવતા ઓઝોન સ્તરમાં, કયા સ્તરમાં? ઓઝોન સ્તરમાં ઓઝોન વાયુને ઓક્સિજન સાથેનું ઘર્ષણ થાય છે અને ઘર્ષણ થવાને કારણે સ્તરમાં એ બળીને શું થઈ જાય છે? રાખ થઈ જતો હોય છે। એ બળે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે તારો ખર્યો। ઉલ્કાને ખરતા તારા તરીકે પણ ઓળખવામાં આવે છે, તો ઉલ્કા જે છે એ ખરતા તારા તરીકે પણ ઓળખાતી હોય છે। આ ખરતો તારો જે છે એ ક્યારેક ક્યારેક ઉલ્કા પૂરેપૂરી નથી સળગી જતી ત્યારે એ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈને પૃથ્વી સુધી પણ પહોંચી જતી હોય છે। પૃથ્વી સુધી જ્યારે પહોંચે છે અને પૃથ્વી ઉપર પડે છે ત્યારે ક્યારેક ક્યારેક મહા અનારત પણ સર્જી નાખતી હોય છે। પરંતુ 1976ની અંદર એક સૌરાષ્ટ્રના ધળાજા ગામ જે છે, આ ધળાજા ગામની અંદર એક ઉલ્કા પડી એની સીમમાં। આ ઉલ્કા જે પડી એ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગઈ હતી અને આપણા અમદાવાદની અંદર જે PRL આવેલી છે સંસ્થા, એ PRLના વૈજ્ઞાનિકો અને ધળાજા સ્કૂલના જે બાળકો જે છે એમની મદદથી એ લોકોએ બધા આ જે ઉલ્કાના કણો જે છે એકઠા કરાવ્યા, ટુકડા એકઠા કરાવ્યા, તો 300 જેટલા ટુકડા હતા। કેટલા ટુકડા હતા? એ 300 જેટલા ટુકડા હતા। અને મિત્રો એનું વજન કેટલું હતું? આવો પ્રશ્ન વચ્ચે પૂછાઈ ગયો, ધળાજા ઉલ્કાનું વજન કેટલું છે? તો 50 કિલોગ્રામ વજન છે। કેટલું છે?
50 केजी જેટલું એટલે કે કિલોગ્રામ જેટલું વજન છે। હવે મિત્રો અહીંયા આગળથી બીજો પ્રશ્ન પણ ખાસ મત કે આ ધડાજા ઉલ્કા જે છે એ 1976 માં ધડાજામાં પડી હતી જેથી કરીને એનું નામ શું રાખવામાં આવ્યું છે ધડાજા ઉલ્કા એવું નામ રાખવામાં આવેલું છે જે અત્યારે હાલ આપણે પીઆરએલ ની અંદર છે। અહીંયા આગળ ધડાજા ઉલ્કા ની અંદર કયા તત્વો છે આવો પ્રશ્ન પણ પૂછાણો છે તો એમાં 29% જેટલું લોહ તત્વ રહેલું છે। શું રહેલું છે 29% જેટલું લોહ તત્વ રહેલું છે અને આ ઉલ્કાનો પ્રકાર કયો છે એવો પણ પ્રશ્ન પૂછાય છે તો કોન્ટ્રાઇટ પ્રકાર જે કહી શકાય ઉલ્કાના પ્રકારો જે છે એ પ્રકાર એનો છે। મિત્રો ક્યારેક ક્યારેક મોટી ઉલ્કા પણ આવી જતી હોય છે અને મોટી ઉલ્કા આવે ત્યારે મહા અનારસ સર્જી નાખે છે। મહારાષ્ટ્રમાં કોયના જે છે એ જે કોયના ખાતે એક મોટી ઉલ્કા પડી હતી જેમાં વિશાળ મોટો ખાડો પડી ગયો જે એમની અંદરથી સરોવરની રચના થઈ ગઈ એટલે ઉલ્કા દ્વારા સરોવરનું પણ નિર્માણ થતું હોય છે। તો આવી રીતે મિત્રો બ્રહ્માંડની અંદરથી જે પ્રશ્નો પૂછાતા હોય છે એમાં આપણે સૂર્ય વિશે પહેલી માહિતી જોઈ, સૂર્ય પછી ગ્રહો વિશે માહિતી જોઈ, ઉપગ્રહો વિશે માહિતી જોઈ, ધૂમકેતુ વિશે માહિતી જોઈ અને ઉલ્કાઓ આવી રીતે અંદરથી પ્રશ્નો પૂછાતા હોય છે। જો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયાને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરી અને અમારા નવા વિડીયોનું અપડેટ તમને સતત મળતું રહે। જય હિન્દ, નમસ્કાર।